મિત્રો સરસ મજાનો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે સમીકરણ ઉકેલો. ધેટ ડુ યુ મીન બાય એક્સ ની કિંમત મેળવો. આ કેવા એવું માગે છે કે તમે ઉકેલો એટલે કે એક્સ મેળવો ભાઈ. ઓકે, તો આ સમીકરણ આખું ધ્યાનમાં લેવું જ પડે તો જ ઉકેલ મળે. તો સમીકરણ એવું છે કે ટેન ઇનવર્સ કાઉસમાં પહેલું પદ છે 1 માઇનસ બીજું પદ છે એક્સ ના છેદમાં 1 પ્લસ, આને આમ કહેવાય 1 ઇન્ટુ એક્સ, હા સાહેબ કહેવાય ને, બરાબર સામેની બાજુ 1/2 ટેન ઇનવર્સ અને એક્સ એમનું એમ. આવી રીતે સમીકરણ આપ્યું છે ને, એક્સ ધન છે એ તો ખાસ ધ્યાનમાં લેશું. ઓકે, ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ અને વાય, એક્સ અને વાયની કિંમત અનુક્રમે 1 અને એક્સ છે, બરાબર સામેની બાજુ એમનું એમ 1/2 ટેન ઇનવર્સ અને એક્સ. ઓકે, ટેન ઇનવર્સ 1નું મૂલ્ય, તો ટેન ઇનવર્સ 1નું મૂલ્ય ટેન ઇનવર્સ અને ટેન પાઈ બાય 4 કહેવાય. હા સાહેબ, ટેન પાઈ બાય 4 નામની વસ્તુ 1 થાય છે. આને સામે મોકલો તો બરાબર થાય ટેન ઇનવર્સ એક્સ પ્લસ 1/2 ટેન ઇનવર્સ અને પાછું એક્સ. ઓકે, તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ આવી રીતે 1/2 એક્સ છે. હવે શું? તો કે ટેન ઇનવર્સ આના માટે તો પાઈ બાય 4 જ જવાબ આવે, કારણ કે પાઈ બાય 4 ઇઝ લાઈઝ બિટવીન, કારણ કે પાઈ બાય 4 નામની વસ્તુ માઇનસ 92 પ્લસ 90માં છે અને રહેશે જો. ઓકે, ડન છે, બરાબર. આ બેમાં જુઓ, આ 1 પ્લસ 1/2 એટલે કે 3/2 ટેન ઇનવર્સ એક્સ કહેવાય આમને. હવે તમે બહુ સરળ રીતે સાદી રીતે આને સમજી શકાય એવી રીતે વાત કરીએ તો પાઈના છેદમાં 2 અને 4 એમનો એમ અને અહીંયા 3, આવી રીતે લખી નાખીએ 2 અને 3, બરાબર સામેની બાજુ વધે ટેન ઇનવર્સ અને એક્સ. તો આ બાજુ લ્યો એટલે આ તો પાઈના છેદમાં 6 થઈ જાય, બરાબર ટેન ઇનવર્સ અને એક્સ. તેથી તમારો જવાબ ટેન પાઈ બાય 6 બરાબર એક્સ થાય. ટેન પાઈ બાય 6 બરાબર એક્સ, એટલે કે એક્સનું મૂલ્ય 1/3 રૂટ 3 જેટલું મળે છે, કારણ કે પાઈ બાય 6 ટેન એ તમારા પ્રશ્નનો આન્સર રહેશે. ટેન પાઈ બાય 6 એટલે કે 1/√3. ઓકે મિત્રો, તો આનો આન્સર 1/√3 જેવો આવે છે અને એ પોઝિટિવ પણ છે, બધી રીતે પાલન થાય. ઓકે, હવે જો તમે એને ડાબી બાજુમાં મૂકો, હવે જો તમે એની ડાબી બાજુમાં મૂકો, ચકાસણીની વાત કરી રહ્યો છું. ચકાસણી એટલે શું? તો હવે જે વાત થાય છે એ ચકાસણી નામની વસ્તુની વાત થાય છે. ચકાસણીમાં ડાબી બાજુ મૂકો તો ટેન ઇનવર્સ 1-x એટલે કે 1-1/√3 1+1/√3 એટલે કે ટેન ઇનવર્સ 1-10√3 10√3 આવી રીતે લખી શકાય. એટલે કે ટેન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 માઇનસ ટેન ઇનવર્સ 1/√3 એટલે પાઈ બાય 6 આવી રીતે આવશે. ઓકે, તો હવે તમારો જે આન્સર આવ્યો એ અહીંયા લસાઅ 6નો આવે, અહીંયા લસાઅ 6નો નહીં પણ 12નો આવશે, સોરી 12નો લસાઅ. તો અહીંયા તમારે 2π નહીં પણ 3π લખવું પડે. 3π-2π મીન્સ પાઈ બાય 12 નામની વસ્તુ આવે, બરાબર છે? 2π-3π. ઓકે, હવે શું? તો કે પાઈ બાય 12 નામની વસ્તુ આવી, એને જો હું 2 આગળ લખું તો 1/2 ઇન્ટુ 2π/12 લખાય આને આગળ આ લઈએ તો 1/2 ઇન્ટુ 2π/12 એટલે પાઈ બાય 6. પાઈ બાય 6 એટલે શું? તો પાઈ બાય 6 એટલે ટેન ઇન્વર્સ 1/√3 એટલે કે ટેન ઇન્વર્સ અને એક્સ પાછો મળી જાય છે. તો આ ચકાસણીમાં પણ સત્ય છે એટલે કે જવાબ એક્ઝેક્ટ છે. તેથી તમારા ક્વેશ્ચન નંબર 2નો આન્સર એક્સ બરાબર 1/√3 રહેશે. આ તમારા પ્રશ્નનો આન્સર રહેશે એક્સ બરાબર 1/√3.